હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય હિન્દી, તારીખ 28/9/2024 રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટી આ પ્રશ્ન બેંકમાંથી તમારી એકમ કસોટી કાઢવામાં આવી હશે. તમારી એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબ આપેલી પ્રશ્ન બેંકના સોલ્યુશનમાંથી મળી જશે. તો ચાલો શીખીએ તારીખ 28ની એકમ કસોટીનું સોલ્યુશન. અહીંયા લેવાયેલી એકમ કસોટીની અંદર પ્રથમ સત્રના પાઠ 1-5 પ્રશ્નોના જવાબનો સમાવેશ થયેલો છે. પ્રશ્ન નંબર 1, સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લખીએ. વિભાગ 1 છે. સવાલ નંબર 1, શિકારી હિરનીકો કહાં લઈ ગયા? જવાબ થશે બી, અસ્પતાલ. 2, દયાલુ શિકારી ચિત્રવાર્તામાં કોણ સા મૂલ્ય નહીં હે? જવાબ થશે ડી, દેશપ્રેમ. સવાલ નંબર 3, શિકારીને હિરનીકો કિસસે મારા? જવાબ થશે સી, બંદૂક. 4, ગલત જોડ પહેચાનીએ? જવાબ થશે ડી, દીપક તો અંધેરા. 5, ભલાઈ કરના મેરા સ્વભાવ હે, એસા કિસને કહા, એસા નની ને કહા. સવાલ નંબર 6, હમે દૂસરો કે સાથ કેસા વ્યવહાર નહીં કરના ચાહીએ? તો પૂરા વ્યવહાર નહીં કરના ચાહીએ. 7, સબસે છોટા અંક કોણ સા હે? તો 56, અહીં આપેલા અંકોમાં સૌથી નાનો છે. ત્યારબાદ વિભાગ 2 જોઈએ. સવાલ નંબર 1, જંગલમાં કોણ સા પશુ દેખને કો નહીં મિલતા હે? ડી, તોતા. 2, હરણ જંગલ મેં ક્યાં નહીં ખાતી હોગી? જવાબ થશે ડી, લકડી. 3, હિરની કો ગોલી કહાં પર લગી થી? બી, ટાંગ મેં. સવાલ નંબર 4, માન શબ્દ કા વિલોમ શબ્દ? તો અપમાન. 5, નન્હી બિચ્છુ કો બચાતી થી તબ બિચ્છુ ક્યાં કરતા હતા? ડંક મારતા હતા. 6, ઇનમે સે કોણ ડંક નહીં મારતા? તો તિતલી. 7, દૂસરે સ્થાન મેં કોણ સા શબ્દ આયેગા? બી, 58. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. સવાલ નંબર 1, ઇનમે સે કોણ સા પ્રાણી જંગલી નહીં હે? ગાય. 2, શિકારી હિરનીકો આખીર મેં કહાં છોડ આતા હે? જંગલ મેં. 3, નન્હી બિચ્છુ કો બચાતી થી તબ બિચ્છુ ક્યાં કરતા થા? ડંક મારતા થા. 4, નન્હી એક બતક થી. 5, 79 કે બાદ મેં આને વાલા અંક 80. 6, બરામદા શબ્દ કા ગુજરાતી ક્યાં હોગા? વરંડો. 7, દયાલુ શિકારી ચિત્ર કહાની મેં પાત્ર નહીં હે? તો શેર કા પાત્ર નહીં હે. પ્રશ્ન નંબર 2, સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લખીએ. વિભાગ 1. 1, ખાલી જગ્યા પ્રકૃતિ કા તત્વ નહીં હે? તો ઘર. 2, સભી મનુષ્ય હિલમિલકર કિસકા નિશાન લહરાયેગે? વિશ્વ શાંતિ કા. 3, ફૂલ હમે જીવન મેં ક્યાં સીખ દેતે હે? મુસ્કુરાને કી સીખ દેતે હે. 4, સૂરજ હર રોજ ક્યાં ફેલાતા હે? એ, પ્રકાશ. 5, દીપક ખુદ જલકર જગત કો ક્યાં દેતા હે? ડી, રોશની. 6, રાગ શબ્દ કા સમાનાર્થી શબ્દ કોણ સા હે? ડી, ગીત. ત્યારબાદ વિભાગ 2 જોઈએ. 1, આવો હમ ભી ખાલી જગ્યા બનકર જગ મેં અપના નામ કમાએ. બી, ઇન્સાન. 2, તરાના શબ્દ કા અર્થ ક્યાં હે? સી, ગીત. 3, રાષ્ટ્રો મેં ખાલી જગ્યા યહી કર્મ હમારા? ડી, એક્ય. 4, નિશ દિન મધુર ગાન કહાં ગુંજ રહા હે? બી, ઘર ઘર મેં. 5, આંધી ઓર પાણી કો કોણ સહતા હે? સી, ફૂલ. 6, ગલત જોડ પહેચાનીએ? તો દીપ તો બારિશ, એ ગલત છે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. સવાલ નંબર 1, એક જગત એક લોક કે કવિ કિસ વિચાર કો શ્રેષ્ઠ માનતે હે? વિશ્વ બંધુત્વ. 2, અંધકાર કો કોણ દૂર ભગાતા હે? સી, સૂરજ. 3, કોણ અપના અંતર જલાતા હે? બી, દીપક. 4, જગ કો રોશન કોણ કરતા હે? બી, દીપક. 5, કોણ સદા મુસ્કુરતા નહીં હે? બી, દીપક. 6, જીવન ખાલી જગ્યા હે? તો બી, સુખ દુઃખ કી એક કહાની હે. પ્રશ્ન નંબર 3, મુહાવરે કા અર્થ લખકર વાક્યમાં પ્રયોગ કીજે. વિભાગ 1 છે. 1, જીવન દાન દેના, મરને સે બચા લેના અથવા નયા જીવન દેના. અર્થ થશે ડોક્ટર મરીજો કો જીવન દાન દેતા હે. 2, શર્મ સે પાની પાની હોના, અર્થ થશે બહુત લજ્જિત હોના. અર્થ થશે ચોરી પકડી જાને પર નોકર શર્મ સે પાની પાની હો ગયા. બીજો વિભાગ 1, થિરકને લગના, અર્થ થશે ખુશી સે નાચના. જવાબ થશે સંગીત સુનતે સુનતે લોગ થિરકને લગે. 2, આદત કા ગુલામ હોના, અર્થ થશે આદત સે મજબૂર હોના. વાક્ય બનાવી શકાય વહ જૂઠ બોલના છોડ નહીં સકતા ક્યોંકિ વહ આદત કા ગુલામ હે. ત્રીજો વિભાગ છે. 1, અનસુની કરના, તો ધ્યાન ન દેના. વાક્ય બનાવી શકાય માં કી બાત અનસુની કરકે તુમને અચ્છા નહીં કિયા.
બે જીવન દાન દેના, અર્થ થશે મરને સે બચા લેના અથવા નયા જીવન દેના. વાક્ય બનાવી શકાય ડોક્ટર મરીજો કો જીવન દાન દેતા હૈ. વિભાગ ચોથો એક મનડોલના, અર્થ થશે વિચાર બદલના. વાક્ય બનાવી શકાય ડોક્ટરને મના કિયા થા ફિર ભી મીઠાઈ દેખ કર મેરા મન ડોલ ગયા. બે આદત કા ગુલામ હોના, અર્થ થશે આદત સે મજબૂર હોના. વાક્ય બનાવી શકાય વહ ઝૂઠ બોલના છોડ નહીં સકતા ક્યોંકિ વહ આદત કા ગુલામ હૈ. પાંચમો વિભાગ છે પહેલું વચન દેના, તો વાદા કરના. વાક્ય બનાવી શકાય રાજા દશરથને રાની કૈકેયી કો તીન વચન દીએ. બે થિરકને લગના, અર્થ થશે ખુશી સે નાચના. વાક્ય બનાવી શકાય સંગીત સુનતે સુનતે લોગ થિરકને લગે. ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર, ઘટનાઓ કો ઉનકે સહી ક્રમ મેં લિખીએ. પહેલો વિભાગ છે તેની અંદર કેટલાક વાક્ય આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી લખવાના છે. ક્રમમાં ગોઠવી લખી શકાય પહેલું વાક્ય નનીને બિચ્છુ કો દલદલ મેં ફસા હુઆ દેખા. બીજું થશે નની બિચ્છુ કી આવાજ સુનકર દોડતી આ ગઈ. ત્રીજું વાક્ય થશે નનીને બિચ્છુ કો દલદલ સે નિકાલ કર સુખે સ્થાન પર રખ દિયા. ચોથું વાક્ય થશે બિચ્છુને નની કો ડંક માર દિયા. અને પાંચમું વાક્ય થશે નની અપની માં કે પાંચ ચલી ગઈ. ત્યારબાદ વિભાગ બીજો છે તેની અંદર પણ પાંચ વાક્ય આપેલા છે તે આડાવાળા ક્રમમાં છે, યોગ્ય ક્રમમાં ગોઠવીએ. પહેલું વાક્ય થશે જંગલ મેં વહ એક સુંદર હિરની દેખતા હે. બીજું થશે હિરનીને ઉસ સમય એક શાવક કો જન્મ દિયા થા. ત્રીજું થશે ગોલી હિરની કી ટાંગ મેં લગતી હે. ચોથું થશે શિકારી કો યહ દ્રશ્ય દેખ કર બહુત પછતાવા હોતા હે. પાંચું વાક્ય થશે શિકારી હિરની કો ફિર સે જંગલ મેં છોડ આતા હે. ત્યાર પછી ત્રીજો વિભાગ છે તેમાં પાંચ વાક્ય આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી લખીશું. પહેલું થશે એક દિન માનસરોવર સે દો હંસ વહ આ પહોંચે. બીજું થશે કછુએ ઓર હંસ મેં મિત્રતા હો ગઈ. ત્રીજું થશે શરત યહ હૈ કી પૂરે રાસ્તે મેં તુમ બાત નહીં કરોગે. ચોથું થશે ગાંવ કે ઉપર સે હંસ ઓર કછુઆ ઉડ રહે થે. પાંચમું થશે બચ્ચે અચરજ સે ચિલ્લાને લગે. ત્યારબાદ વિભાગ ચોથો જોઈએ તેની અંદર પણ પાંચ વાક્ય છે આડાવાળા ક્રમમાં છે. ક્રમમાં ગોઠવી અને વાક્ય લખીએ. પહેલું વાક્ય થશે ઉડતે ઉડતે કૌવે કો બહુત પ્યાસ લગી થી. બીજું થશે પાણી કી ખોજ મેં કૌવા ઇધર ઉધર દેખને લગા. ત્રીજું વાક્ય થશે સોચતે સોચતે ઉસે એક તરકીબ સૂજી. ચોથું વાક્ય થશે મટકે કે પાસ કંકડ પડે થે. પાંચું વાક્ય થશે મટકે મેં કંકડ ડાલને સે ધીરે ધીરે પાણી ઉપર આયા. ત્યારબાદ વિભાગ પાંચમો જોઈએ. પાંચ વાક્ય છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી લખીએ. પહેલું થશે ચીટી પત્તે પર બેઠ ગઈ. બીજું થશે કબૂતરને પત્તે કો કિનારે પર રખ દિયા. ત્રીજું થશે શિકારી કબૂતર પર નિશાના લગાતા હે. ચોથું થશે ચીટીને શિકારી કે પેર પર ડંક મારા. અને પાંચું વાક્ય થશે બંદૂક કી આવાજ સે કબૂતર ઉડ ગયા. ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ, વાક્ય મેં ઉચિત વિરામ ચિહ્ન લગાયે કિન્હી તીન. અહીંયા કોઈ પણ ત્રણમાં યોગ્ય વિરામ ચિહ્ન લગાવવાનું છે. આપણે બધા વિભાગના જવાબ જોઈશું. પહેલું થશે ચાચાજી આપ ચિત્રકાર કૈસે બન ગયે. બીજું છે અરે કિતના સુંદર બાલક હે. ત્રીજું વાક્ય થશે રામ સીતા ઓર મોહન ઘર ગયે. વિભાગ બીજો છે તેમાં પહેલું વાક્ય છે સૂર્યકાંત ત્રિપાઠિકા ઉપનામ નિરાલા હે. બીજું છે બિચ્છુ કો શૈતાની સૂજી. ત્રીજું થશે તુમ કહાં રહેતે હો. ત્યારબાદ ત્રીજો વિભાગ છે પહેલું નની બોલી ભલાઈ કરના મેરા સ્વભાવ હે. બીજું વાક્ય છે સબકે જીવન મેં સુખ દુઃખ આતે રહેતે હે. ત્રીજું થશે ગાંધીજીને કહા કી પ્રાર્થના હી આત્મા કી ખુરાક હે. ત્યારબાદ ચોથો વિભાગ છે તેમાં પહેલું વાક્ય થશે માં મેં ઉસકી ગંદી આદત છુડા કર રહૂંગી. બીજું વાક્ય માતા પિતા કી સેવા કરની ચાહીએ. અને ત્રીજું વાક્ય છે હે ભગવાન યહ ક્યાં હો ગયા. ત્યારબાદ વિભાગ પાંચમો જોઈએ. પહેલું વાક્ય એક સબકી દુનિયા એક કવિતા કે કવિ હે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી. બીજું વાક્ય જોર કા ધમાકો હુઆ. અને ત્રીજું વાક્ય છે યહ કોન હે. અહીં આપણી ધોરણ 6ની હિન્દી વિષયની એકમ કસોટી પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.